નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું આપણી YouTube ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિજિગ્નેશ સર. આપણે ધોરણ 10 ત્રિકોણમિતિનો પરિચયનો અભ્યાસ કરી રહ્યા હતા, એમાં સ્વાધ્યાય 8.1 એમાં અગાઉ બે લેક્ચર જોયા, સ્વાધ્યાય 8.1 ના દાખલાઓ પણ જોયા અને સાઈન કોસ 10 ખૂણા ક્યાંથી લેવાના એની સમજૂતી મેળવી. જો આપે હજી સુધી લેક્ચર જોયેલા ન હોય તો અગાઉના લેક્ચર જે છે આપણા પ્લેલિસ્ટ ની અંદર પડેલા હશે, જો આ પહેલા જોઈ નાખશો તો આ લેક્ચર ની અંદર જોવાની ગણવાની મજા આવશે. અને સાથે સાથે ગણે રાખશો તો જેમ મેં પહેલા કીધું એની જેમ તમારા માટે ચેપ્ટર ખૂબ જ સરળ થઈ જશે. તો ચાલો શરૂઆત કરીએ 8.1 દાખલા નંબર 3. તો દાખલા નંબર 3 મને આપ્યો છે કે જો સાઈન એ બરાબર 3/4 હોય તો કોસ એ અને ટેન એ ની ગણતરી કરો. તો સૌ પ્રથમ તો સાઈન એ આપ્યો છે, તો અહીંયા કાટકોણ ત્રિકોણ દોર નાખો જેના કારણે મને થોડીક સરળતા થાય. તો એ આપ્યો છે તો એને હું ઉપર લખી નાખું. ફોર એક્ઝામ્પલ એ બી સી બી નામનો કાટખૂણો કરી નાખું, એ અહીંયા કરી નાખું એટલે સામેની બાજુ એટલે કોણ છે 3 અને કર્ણ એટલે કોણ છે 4 છે, બરોબર. તો સાઈન એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ હોય તો 4 અને 3 બંને મળી ગયા. આ બે ઉપરથી શું કરવું પડે, પહેલા તો મારે પાસેની બાજુ શોધવી પડે કારણ કે કોસ અને ટેન બંનેની અંદર પાસેની બાજુનો સમાવેશ કરેલો હોય છે. તો પાયથાગોરસ સૂત્ર મૂકીએ તો એસી સ્ક્વેર ઇક્વલ ટુ એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. એસી ની વેલ્યુ કેટલી, એબીસી 4 નો વર્ગ બરાબર. એબી તો આપણે શોધવાના છે, તો એબી સ્ક્વેર વત્તા બીસી નો વર્ગ એટલે કે 3 નો વર્ગ. 4 નો વર્ગ કેટલો થઈ જાય, 16 બરાબર એબી સ્ક્વેર વત્તા 9. 9 પ્લસ છે બરાબર ની બાજુ હોય તો કેવાથી ક્યાંય માઇનસ, તો 16 - 9 બરાબર એબી નો વર્ગ. 16 માંથી 9 જાય તો કેટલા બચે, 7. તો એબી સ્ક્વેર બરાબર 7. તો એબી બરાબર કેટલા આવી જાય, વર્ગમૂળમાં 7 એટલે કે એબી ની વેલ્યુ મળી ગઈ મને √7. જો અહીંયા પરાણે વર્ગમૂળ કાઢવા જવાનું નહીં કે સાહેબ રૂટ માં થોડો જવાબ આલે અમે તો આનું વર્ગમૂળ કાઢશું, એવું નહીં કરવાનું. √7 છે તો √7 રાખો. હવે આપણે જોઈએ છીએ શું, કોસ એ. અહીંયા લખું કે કોસ એ બરાબર, કોસ એટલે શું થાય, તો અહીંયા એ છે પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ એટલે કોણ છે એબી, એના છેદમાં કર્ણ એટલે કોણ છે એસી. તો એબી ની વેલ્યુ કેટલી છે મારી પાસે, √7 અને એસી ની વેલ્યુ કેટલી છે 4. એ જ રીતે ટેન એ જોઈ છે મારે, તો ટેન એ બરાબર, ટેન એટલે શું થાય, તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો અહીં સામેની બાજુ 3 છે ને આ કેટલા છે √7. તો જવાબ આવી જાય 3/√7 એટલે કે કોસ અને ટેન બંને અહીં આપણને મળી જાય છે. ફક્ત એક તમારે ઉપયોગ કરવાનો ત્રિકોણ દોરવાનો કે જેના કારણે દાખલો તમારો સરળ થઈ જાય. ત્યાર પછી એવું છે 15 cot A = 8 હોય તો પહેલી વસ્તુ તો આપણે આને ટ્રાન્સફર કરી નાખીએ. તો હું અહીં લખું 15 cot A = 8. 15 અહીંયા ગુણાકારમાં છે બરાબર, ની બાજુ લઈ જાવ તો છેદમાં વયા જાય, તો અહીંયા આવી જાય કોટ એ બરાબર 8/15. વળી પાછું આપણને ખબર જ છે શું કરવાનું હોય, તો કાટકોણ ત્રિકોણ દોરી નાખવાનો. હવે પ્રશ્ન થાય સાહેબ એ અહીંયા લીધો હતો, તો આ વખતે એ નીચે લઈ લો એ બી સી. એટલે તમે ગમે બાજુ દાખલો ગણો ને તમને દાખલો ગણતા આવડવો જોઈએ. તો અહીંયા કોટનું ગુજરાતી શું થાય પેલા તો આપણને એ ખબર પડવી જોઈએ, કારણ કે જો ઓલા ગુજરાતી તમે પાકા નહીં કહી રહ્યો ને તો અહીંયા તમારા દાખલો થાય નહીં. તો કોટનું ગુજરાતી થાય પાસેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા એ પાસે જોવો તો પાસેની બાજુ એટલે આ થાય, તો આ 8 થઈ ગયા, ને આ સામેની બાજુ એટલે કેટલી થઈ ગઈ, 15 થઈ ગઈ. તો પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, તો 8 અને 15 બંને મળી ગયા. તો પહેલું કામકાજ મારે શું કરવું પડશે, એસી શોધવાનું. અહીંયા સૂત્ર લખું કે એસી સ્ક્વેર ઇક્વલ ટુ એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર. તો અહીંયા આપણે જોવા જઈએ તો બીસી ની વેલ્યુ 8 છે, એબી ની વેલ્યુ સોરી બીસી ની વેલ્યુ 15 છે, એબી ની વેલ્યુ કેટલી છે 8 છે. તો અહીંયા લખી નાખો કે 15 નો વર્ગ વત્તા 8 નો વર્ગ. 15 નો વર્ગ કેટલો થાય, 225. 8 નો વર્ગ કેટલો થાય, 64. તો 225 માં 64 ઉમેરો તો કેટલા થઈ જાય, 289. તો 289 નું વર્ગમૂળ કાઢો તો એસી બરાબર કેટલા આવી જાય, 17. એસી ની વેલ્યુ કેટલી મળી ગઈ, 17 મળી ગઈ. હવે એસી ની વેલ્યુ 17 મળી ગઈ. હવે સાઈન એ અને સેક એ શોધવાના. અહીંયા લખું સાઈન એ. હવે તો તમે હોશિયાર થઈ ગયા છો, તમને ડાયરેક્ટ આવડતું હશે
કે એ છે એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, તો કર્ણનું માપ છે 17, તો જવાબ તમારો શું થઈ જાય 15/17. બીજી એક વસ્તુ મિત્રો ખાસ યાદ રાખવાની, અંશ કરતા છેદ જે છે હંમેશા મોટો હોય સાઈન અને કોસ બંનેમાં. શું કામ? કારણ કે કાટકોણ ત્રિકોણનો ગુણધર્મ છે કે કર્ણ જે છે હંમેશા બાજુઓ કરતા કેવો હશે, મોટો હશે. ત્યાર પછી બીજું મને શોધવાનું કીધું છે સેક એ. સેક એ એટલે શું? પેલા તો મગજમાં ઈ આવું છે, તો સાઈન હોય ને તો સાઈન નો વ્યસ્ત કોસેક છે, ને કોસ નો વ્યસ્ત કોણ છે? સેક છે. તો કોસ એટલે શું? તો પાસેની બાજુ છેદમાં કર્ણ. તો સેક એટલે શું થાય? કર્ણના છેદમાં પાસેની બાજુ. તો અહીંથી જોઉં તો કર્ણ એટલે કોણ છે? 17, અને પાસેની બાજુ એટલે કોણ છે? 8. તો અહીંયા આવી જાય આપણો જવાબ 17/8. જો આવું આપણને મગજમાં હોય, બોલો યાદ રાખવાનું કીધું હતું ને તમે પેલા લેક્ચરનું, એ જો તમે યાદ રાખ્યું હશે ને તો તમને વાંધો નહીં આવે, અને નો યાદ રાખ્યું હોય તો 2-3 વાર પેલો લેક્ચર જોઈ લેજો. તો અહીંયા જે બાજુ મેં દર્શાવેલું હતું ને, એ 2-3 વાર શાંતિથી સાંભળવું, કે જેના કારણે તમને મગજમાં ઘર કરી જાય. ત્યાર પછી છે કે 5મો દાખલો, સેક થીટા બરાબર 13/12 હોય તો બાકીના બધા જ ગુણોત્તર લખો. વળી પાછું સેક થીટા આવ્યું, તો સેક થીટા એટલે શું? પેલા તો મને એ ખબર પડવી જોઈએ. તો અહીંયા બાજુ હું ગમે લો, કાંઈ ફેર પડતો નથી. અહીંયા ધારો કે મેં લીધા એ, બી અને સી, આ કાટખૂણો થઈ ગયો, અને અહીંયા જે છે હું થીટા દર્શાવી દઉં છું, બરોબર. પણ શેકનું ગુજરાતી આવડતું હશે તો બધું થશે ને. શેકનું ગુજરાતી શું થાય? તો શેક કોનો વ્યસ્ત છે? તો અહીંયા જો શેક હમણાં જ આપણે વાત કરી, કોનો વ્યસ્ત છે? કોષનો. તો શું થાય? કર્ણના છેદમાં પાસેની બાજુ. તો કર્ણ એટલે કોણ છે? એસી. પાસેની બાજુ એટલે કોણ થઈ જાય? આ થઈ જાય. એટલે તમારે શું શોધવાનું આવ્યું? એ બી શોધવાના આવ્યા. અહીંયા આપણે સૂત્ર મૂકી દઈએ કે એસી સ્ક્વેર ઇક્વલ ટુ એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર. એસી ની વેલ્યુ તો આપણે કેસી છે 13, 13 નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા 12 નો વર્ગ. 13 નો વર્ગ થઈ જાય 169 બરાબર એબી સ્ક્વેર વત્તા 144. 144 પ્લસ છે બરાબર, ની બાજુ તો કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. 169 માઇનસ 144 બરાબર એબી સ્ક્વેર. બાદ બાકી કરતા એબી સ્ક્વેર કેટલા મળશે મને? 25 મળશે. 25 નો વર્ગમૂળ કાઢો તો એબી બરાબર કેટલા થઈ જાય? 5 થઈ જાય, બરોબર. એટલે એબી ની વેલ્યુ કેટલી મળી ગઈ? 5 મળી ગઈ. હવે આપણે બધાને લખીએ, તો અહીંયા સાઈન થીટા નામ લખી નખાય પેલા બધાને, એટલે લખવામાં કોઈ દી વાંધો ન આવે. કોસ થીટા, ટેન થીટા, ને જે હોય એની સામે એનો વ્યસ્ત લખાય. સાઈન નો વ્યસ્ત કોણ થાય? તો કોસેક થીટા. કોસ નો વ્યસ્ત કોણ થાય? તો સેક થીટા. ટેન નો વ્યસ્ત કોણ થાય? તો કોટ થીટા. હવે આપણને દાખલામાં શું આપ્યું હતું? સેક આપ્યા હતા 13/12, તો સેક લખી નાખો અહીંયા 13/12. જો તમારે ક્યાંય જોવા જવાની જરૂર નથી, સેક નો વ્યસ્ત એટલે અહીંયા કેવું થઈ જાય? ઉલટું થઈ જાય. અહીંયા શું આવી જાય? 12/13, એટલે કોસ અને સેક નું કામકાજ પૂરું થઈ ગયું. હવે આવીએ સાઈનમાં. સાઈન એટલે શું થાય? તો સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ હમણાં જ મળી આપણે, કેટલી મળી? 5 મળી. કર્ણ એટલે કોણ છે? 13. અહીં લખી નાખું 5/13, તો કોસેક એટલે શું થઈ જાય? 13/5. ત્યાર પછી ટેન એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો અહીંયા કેટલા છે? 5, ને અહીંયા 12. અહીંયા કેટલા આવી જાય? 5/12. તો કોટ જે છે એના કરતા કેવો હોય? ઉલટો હોય. એને ઉલટા કરી નાખો તો કેટલા થઈ જાય? 12/5. તો જ્યારે આપણને બધા ગુણોત્તર શોધવાના કીધા હોય, ત્યારે એક સ્પષ્ટ શબ્દ હોય ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો. તો આશા રાખીશ કે આજના ત્રણેય દાખલા જે છે આપણને સરસ રીતે સમજાણા હશે. ધન્યવાદ.